હેલો વિદ્યાર્થી મિત્રો આપણે અર્થશાસ્ત્રમાં બે પાઠ પૂરા થઈ ગયા હવે આપણે ત્રીજો પાઠ ચાલુ કરીએ છીએ નાણું અને ફુગાવો તમને દરેકને ખ્યાલ છે કે અત્યારના સમયમાં એટલે કે આધુનિક આર્થિક જગતમાં નાણું એ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ માટે મુખ્ય છે કેન્દ્ર સ્થાને છે આજે વ્યક્તિને પોતાની જરૂરિયાત સંતોષવા માટે વસ્તુ કે સેવા ખરીદવા માટે નાણાંની જરૂર પડે છે એટલે કે કોઈપણ વસ્તુના વિનિમય માટે નાણાંની જરૂર પડે છે તો એ નાણું શું શું છે છે એના કાર્યો એ એ બધું આપણે જોવાનું નાણું પહેલા કઈ પદ્ધતિ હતી એ બધું આપણે આ પાઠની અંદર જોવાનું છે અને બીજું છે ફુગાવો કોને કહેવાય ફુગાવો એ કયા કારણોથી થાય છે એ બધું આપણે આ પાઠની અંદર જોવાનું છે ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ તો ત્રીજો પાઠ આપણે ચાલુ કરીએ નાણું અને ફુગાવો એકદમ પ્રેક્ટિકલ તમારા વ્યવહારિક જીવન સાથે જોડાયેલું અર્થતંત્રનું મુખ્ય બાબતો આપણે આ પાઠવીની અંદર જોવાની છે બરાબર તો શરૂ કરીએ આપણે પહેલું જ છે સાટા પ્રથા તો આપણે જોઈએ કે સર પ્રાચીન સમયમાં માનવી બધું જ કાર્યો પોતાની રીતે જ કરતો હતો પોતાની બધી જ જરૂરિયાતો પોતાની રીતે જ પૂરી કરતો હતો પરંતુ વર્તમાન સમયમાં તમે જુઓ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત જરૂરિયાતો છે એ બધી જરૂરિયાતો એ જાતે પૂરી કરી શકતો નથી એટલે તે પરસ્પરના વિનિમય દ્વારા વસ્તુ કે સેવાની આપલે દ્વારા વધુને વધુ જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ પ્રાચીન સમયમાં શરૂઆતના સમયમાં માણસ પોતાની પાસે હોય તે બી વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરતો હતો અને પોતાના વપરાશ પછીની જે વધારાની વસ્તુઓ હોય એ વસ્તુઓ અન્યને આપીને બદલામાં પોતાને જરૂરી હોય એવી વસ્તુઓ મેળવવાનો પ્રયત્ન કરતો હતો તે સમયમાં માનવીની જરૂરિયાતો પણ ઓછી હતી પ્રાથમિક જરૂરિયાતો જ હતી તો તે સમયે પોતાની વસ્તુઓ અન્યને આપીને અન્ય પાસેથી પોતાની વસ્તુ કે સેવા મેળવવાનો પ્રયત્ન કરવાની એ પ્રથા હતી તો એ પ્રથાને સાટા પ્રથા કહેવામાં આવે છે એ પ્રથાને શું કહેવામાં આવે છે સાટા પ્રથા કહેવામાં આવે છે તો વ્યાખ્યા જુઓ તમને મળી ગઈ ઉપર કે સાટા પ્રથા કે વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની જે પ્રથા છે એને સાટા પ્રથા કહેવામાં આવે છે જેમ કે ખેડૂત હોય એ સમયે તો ખેડૂત હોય એ પોતાના ખેતરમાં ઘઉં ઉગાડે કે અનાજ ઉગાડે પોતાના વપરાશ પૂતું રાખે અને વધારાનું અનાજ એ વણકરને આપીને બદલામાં એની પાસેથી કાપડ ખરીદતો હતો ચંપલ બનાવનારને અનાજ આપીને બદલામાં પોતાના ચંપલ મેળવતો હતો ઘી કે દૂધ કે એવી વસ્તુઓ માટે એ અનાજ આપીને ગોવાળ પાસેથી પોતાની જરૂરિયાતો ઘી ગોળ ઘીની દૂધની પૂરી કરતો હતો આમ સાટા પ્રથા કે વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય પાસેથી વસ્તુ લેવામાં આવે કે સેવા મેળવવાની પ્રથા એને સાટા પ્રથા કહેવામાં આવે એ સમયે વ્યક્તિની જરૂરિયાતો મર્યાદિત હતી ઓછી હતી એટલે આ પદ્ધતિ સારી રીતે ચાલી પણ એની અંદર ઘણી બધી મર્યાદાઓ હતી પહેલી જ મર્યાદા એ હતી કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા તો એમાં એવું હતું કે જેમ જેમ વિકાસ થયો શરૂઆતના તબક્કામાં પદ્ધતિ ચાલી પણ જેમ જેમ વિકાસ થયો માનવી સમજદાર થયો એની જરૂરિયાતો વધી અને જે સરળ અર્થતંત્ર હતું એમાંથી જટિલ અર્થતંત્ર અસ્તિત્વમાં આવ્યું પહેલાં એવું હતું કે ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવું એ સરળ હતું પરંતુ હવે એવું ન રહ્યું કારણ કે એવું છે કે ખેડૂત હોય એ ઘઉં આપે અને વણકરને એમ કે મને કાપડ આપો તો વણકર કે ભાઈ હું તને કાપડ આપું પણ મારે ઘઉંની જરૂરિયાત નથી મારે તો કાપડના બદલામાં સુથારના કાર્યની જરૂરિયાત છે અથવા તો કાપડના બદલામાં મારે ચંપલની જરૂરિયાત છે તો ખેડૂત પાસે જે અનાજ પડ્યું હોય એ અનાજ આપીને એ પોતે કાપડ મેળવી શકતો નથી અને વણકરો એ કાપડ આપીને ચંપલની જરૂરિયાત કે સુથારની જરૂરિયાત હોય એ લઈ શકતો નથી આમ સાટા પ્રથામાં પહેલી જ મર્યાદા એ હતી કે પરસ્પર જરૂરિયાતોનો મેળ બેસાડવાની સમસ્યા અઘરી થતી હતી તદ ઉપરાંત અવિભાજ્ય વસ્તુઓ હોય એની સામે વસ્તુનો વિનિમય કેવી રીતે કરવો એ પણ ઘણા બધા પ્રશ્નો ઊભા કરતું હતું અવિભાજ્ય વસ્તુ એટલે માનો કે ખેડૂત છે એ સુથાર પાસે જાય કે તું મને ખુરશી આપે તો કે સારું ખુરશી લઈ જાય બદલામાં તારે મને વીસ કિલો અનાજ આપવાનું ખેડૂત કે મારી પાસે તો દસ કિલો જ અનાજ છે તો હવે દસ કિલો અનાજમાં અડધી ખુરશી આપી શકાય એ તો શક્ય નથી આમ અવિભાજ્ય વસ્તુઓ સામે વિભાજ્ય વસ્તુનો વિનિમય કેવી રીતે કરવો એ મુશ્કેલી હતી મેં કહ્યું એ સમજમાં આવે તમને બરાબર કે ખુરશીના વીસ કિલો અનાજ આપવાનું હોય ખેડૂત પાસે દસ કિલો અનાજ હોય તો એ કઈ રીતે શક્ય બને આ સમસ્યા મેઈન હતી પરસ્પર જરૂરિયાતો મેળ બેસાડવાની કે અવિભાજ્ય વસ્તુઓના વિનિમય બીજી સમસ્યા હતી મૂલ્યના સંગ્રહની મુશ્કેલી વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહ બાબતમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો મૂલ્યનું સંગ્રહ એટલે એનું વિનિમય મૂલ્ય કઈ રીતે જાળવી રાખવું સાચવી રાખવું કે સંગ્રહ કરી રાખવો ખેડૂતોએ ઘઉંના ઉત્પાદન કરે અને બદલામાં ચંપલ કે કાપડ મેળવે પણ દિન પ્રતિદિન ઉત્પાદન વધ્યું ઉત્પાદકતા વધી હવે વધેલા ઘઉંને કઈ રીતે સાચવી રાખવા એ પ્રશ્ન ઉપસ્થિત થયો વધેલા ઘઉંને કઈ રીતે સાચવી રાખવા એ પ્રશ્ન ઉપસ્થિત થયો ઘઉં છે અમુક સમય પછી બગડી જાય તો એ બગડેલા ઘઉં પછી કોઈને આપીને બદલામાં વસ્તુ લઈ શકાય એ પણ એક મુશ્કેલી થઈ આમ સાટા પદ્ધતિની અંદર મૂલ્યના સંગ્રહની મુશ્કેલી ઊભી થતી હતી કારણ કે ખેડૂત જે વસ્તુ ઉત્પન્ન કરે અનાજ કેવું હોય જે કે કાપડ કે ચંપલ જેવું ઉત્પાદન કરેલું હોય એ લાંબા સમય સુધી તો એ થોડું સાચવી રાખાય પણ અનાજ છે કે ગોવાળોએ એ દૂધ ઘી જેવું ઉત્પાદન કર્યું હોય એને લાંબા સમય સુધી સાચવી રખાતું નહોતું આ એક મુશ્કેલી જોવા મળી હતી ત્રીજી મુશ્કેલી સાટા પદ્ધતિમાં જોવા મળી મૂલ્યના માપનની મુશ્કેલી જેમ જેમ માણસ માનવી સંસ્કૃત થતો ગયો થોડું થોડું સમજદાર થતો ગયો શ્રમ વિભાજન કરતો ગયો તેમ તેમ વધારે વધારે વસ્તુઓનું ઉત્પાદન કરતો ગયો અને ઔદ્યોગિક જગત જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી વસ્તુઓ અને સેવાના મૂલ્ય માપનનો પ્રશ્ન પણ ખૂબ અગત્યનો થયો કે ઘઉંના બદલામાં ચોખા અથવા ઘઉંના બદલામાં કાપડ કાપડના બદલામાં લાકડાની વસ્તુઓ કાપડના બદલામાં ચંપલની વસ્તુઓ લાકડાની વસ્તુના બદલામાં ચંપલની વસ્તુઓ આ બધી વસ્તુઓ જે છે તો એની સામે જે વિનિમય દર યાદ રાખવો પડે નક્કી કરવો પડે એ મુશ્કેલી ઊભી થઈ વિનિમય દર યાદ રાખવો પડે નક્કી કરવો પડે એ મુશ્કેલી ઊભી થઈ જેમ કે જુઓ કે એક મણ ઘઉં બરાબર બે મણ ચોખા એક મણ ઘઉં બરાબર દસ મીટર કાપડ એક મણ ઘઉં બરાબર એક કિલો ઘી એક કિલો ઘી બરાબર પછી વિચારવું પડે કે કેટલું કાપડ કેટલા ચોખા આ બધું નક્કી કરવું અને એ મુજબ વ્યાપાર કરવો દરેક વસ્તુના બદલામાં અન્ય વસ્તુ લેવાની એને સાચા પદ્ધતિ કહેવાય પણ એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ કેટલા પ્રમાણમાં લેવી જે વસ્તુ આપીએ એના મૂલ્યના માપના બદલામાં સામેની વસ્તુનું કેટલું મૂલ્ય ગણવું આ બધી મુશ્કેલીઓ ઊભી થઈ હતી આમ આ મુખ્ય ત્રણ સમસ્યાઓ જોવા મળતી હતી કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા મૂલ્યના સંગ્રહની મુશ્કેલી મૂલ્યના માપનની મુશ્કેલી આ સમસ્યાઓમાંથી ધીરે ધીરે નાણાંનો ઉદભવ થયો અને વિકાસ થયો એક પ્રશ્ન મેં તમને સમજાયો સાટા પદ્ધતિનો અર્થ અને તેની મર્યાદાઓ ત્રણ માર્કમાં પૂછી શકે તમારે એક બે ત્રણ મુદ્દા લખીને સમજૂતી આપવાની દરેકને ખ્યાલ આવી જશે પહેલો પ્રશ્ન કઈ રીતનો હોય વિસ્તૃત પ્રશ્ન છે આ પાઠમાંથી તમારે ત્રણ માર્કનો પણ પ્રશ્ન પૂછાય છે પાંચ માર્કનો પણ પ્રશ્ન પૂછાય છે અને બોર્ડની અંદર તમે જુઓ તો આની અંદરથી એક માર્કનો પ્રશ્ન પૂછાય છે બે માર્કનો પ્રશ્ન પૂછાય છે અને પાંચ માર્કનો પ્રશ્ન પૂછાય છે ટોટલ આઠ માર્કનું વેન્ટેજ આ પાઠનું છે એટલે પાંચ માર્કનો પ્રશ્ન કયા કયા પાઠમાંથી પૂછાય છે એ પણ નક્કી જ છે એટલે તમે વિચારી શકો કે આ પાઠને આપણે મહત્વ આપી શકાય કે પાંચ માર્કના પ્રશ્નો તરીકે એટલે પહેલો પ્રશ્ન હવે તમને સમજાયો દરેકને ખ્યાલ આવી જાય બરોબર હવે બીજો પ્રશ્ન આપણે જોઈએ નાણાંનો ઉદ્ભવ અને વિકાસ તમે જો જ્યારે વસ્તુ વિનિમય પ્રથા અસ્તિત્વમાં હતી બરોબર એટલે કે સાટા પદ્ધતિ અસ્તિત્વમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ અને વિનિમયને સરળ બનાવવા માટે એ વખતે પશુનો ઉપયોગ શરૂ થયો શરૂઆતના સમયમાં જેની પાસે વધારે પશુ હોય એ વ્યક્તિ પાસે વધારે સંપત્તિ છે એવું માનવામાં આવતું હતું તમે જો ઇતિહાસમાં પ્રાચીન સમયનો ભણી ગયા છો કે જેની પાસે વધારે ગાય હોય જેની પાસે વધારે ઘોડા હોય એ વ્યક્તિ વધારે ધનિક છે એવું કહેવાતું હતું મતલબ શરૂઆતના સમયમાં વસ્તુના વિનિમય માટે નાણાંના ઉદભવ તરીકે ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું ઘોડાને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું ધીમે ધીમે અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થયું એમાં પણ ખેડૂત કે જે અનાજનું ઉત્પાદન કરતા હતા તે પોતાના વપરાશ માટેનું અનાજ બાદ કરી વધેલા અનાજથી પશુ ખરીદતા અને જરૂર પડે ત્યારે પશુ વેચી દેતા અને પાછું અનાજ ખરીદી લેતા આમ વસ્તુ વિનિમયના માધ્યમ તરીકે શરૂઆતમાં ગાયનો ઉપયોગ થયો પરંતુ જેમ જેમ સમય ગયો એમ એમાં પણ સ્વરૂપ બદલાયું ગાય ભેંસ ઘોડા જેવા પશુઓ વિનિમયનું માધ્યમ બન્યા એટલે નાણાંના ઉદભવમાં સૌ પ્રથમ પહેલાં પશુનું ધન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો પશુધન તરીકે પણ એમાં પણ અમુક મર્યાદાઓ થઈ કે પશુ હોય ધન સ્વરૂપે રાખી મૂક્યા હોય કોકની પાસે વધારે ગાયો હોય વધારે ઘોડા હોય તો એ ધનિક ગણાય સંપત્તિવાન ગણાય પણ એમાં પણ પશુ પણ એવું થાય બીમાર પડે મૃત્યુ પામે લાંબા સમય સુધી તેમને એ જ સ્વરૂપમાં સંગ્રહ કરી શકાય નહીં અને ભૌતિક રીતે પણ વિચારીએ કે અમુક વધારે પશુઓ રાખવા પણ અગવડ ભર્યા બને કોઈકની પાસે વધારે ગાયો હોય વધારે ઘોડા હોય તો તેને સાચવવું પણ મુશ્કેલ બને એની હેરફેરમાં પણ મુશ્કેલી થઈ આ બધી સમસ્યાઓ થઈ એટલે નાણાંના પહેલા જ ઉદભવ તરીકે પશુ થોડા સમય સુધી ચાલ્યું પણ એમાં આ બધી મેં સમસ્યાઓ તમને કીધી કે એને સાચવવાની મુશ્કેલી પડે બીમાર પડે મૃત્યુ થાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું આ બધી મુશ્કેલીઓ હતી એટલે પછી ધીરે ધીરે કિંમતી પથ્થરો જે હોય એનો વિનિમય તરીકે ઉપયોગ થયો એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ ખરીદવાની હોય કે વેચવાની હોય તો કિંમતી પથ્થરો દ્વારા વિનિમય થતો ગયો એ પહેલાં પશુ સ્વર ધન આવ્યું પછી કિંમતી પથ્થરોનો ધન તરીકે ઉપયોગ થવા લાગ્યો ત્યાર પછી રાજાશાહી આવી અને રાજાશાહીમાં જે તે રાજાઓએ પોતાના સિક્કાઓની શરૂઆત કરી પોતાના સિક્કાઓ છાપીને વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગમાં લેવા માટે લોકોને સમજ આપી અને પ્રમાણે લોકો સિક્કા દ્વારા વિનિમય કરવા લાગ્યા જેમ જેમ સમય ગયો એમ પછી તો ઔદ્યોગિકરણ થયું આધુનિક નાણું અસ્તિત્વમાં આવ્યું અને એને કારણે સરકારના પીઠબળથી પછી ધીરે ધીરે નાણાંને સર્વ સ્વીકૃતિ મળી અને સિક્કાને સર્વ સ્વીકૃતિ મળી અને સિક્કા દ્વારા જ વસ્તુઓનો વિનિમય થતો ગયો શરૂઆતમાં ચાંદીના સિક્કા હતા પછી ધીરે ધીરે એના ધાતુમાં પણ પરિવર્તન આવતું ગયું આમ વિનિમયના માધ્યમ તરીકે સિક્કાઓએ ઝડપથી માન્યતા મેળવી અને એમાં પણ સમય જતાં જતાં અત્યારે તો આધુનિક નાણું અસ્તિત્વમાં આવ્યું છે કે જે કાગડી નાણાં તરીકે કે બેંક નાણાં તરીકે ઓળખાય છે આમ નાણાંનો ઉદ્ભવ અને વિકાસ જોઈએ તો શરૂઆતમાં પશુ નાણાં તરીકેથી ઉદ્ભવ થયેલો એમાંથી પછી કિંમતી પથ્થરોનું સ્વરૂપ આવ્યું કિંમતી પથ્થરોમાંથી પછી આગળ જતાં 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 રાજાશાહી આવી એટલે સિક્કાઓનું અસ્તિત્વમાં આવ્યું અને એમાંથી પણ આધુનિકરણ અને ઔદ્યોગિક નાણાંનું અસ્તિત્વ આવ્યું આમ ધીરે ધીરે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ થયો સ્ટેપ બધા યાદ રાખજો તમે યાદ રહે જ છે આ તો ઇતિહાસમાં પણ તમે ભણી ચૂકેલા છો સમજ પડશે આ રીતે કરી શકાય બીજો પ્રશ્ન છે નાણાંનો ઉદભવ અને વિકાસ કઈ રીતે થયો હવે પ્રશ્ન આવે છે નાણાંનો અર્થ અને એના કાર્યો ત્રણ માર્કનો પ્રશ્ન આવી શકે કે નાણું કોને કહેવાય અને એના કાર્યો કયા કયા આપણને ખબર છે હવે વિનિમય તરીકે આપણે માત્ર નાણાંનો જ ઉપયોગ કરીએ છીએ અને નાણાંના કયા કયા કાર્યો છે કે જે અત્યારે નાણાં નાણું જ બધે ચાલે છે વિનિમયના માધ્યમ તરીકે નાણાંનો સ્વીકાર થાય છે તો એના કાર્યો અને વ્યાખ્યા જોઈએ તો નાણાંમાં જોઈએ તો એક વ્યાખ્યા જુદા જુદા અર્થશાસ્ત્રીઓ વ્યાખ્યા આપેલી છે આપણે એક વ્યાખ્યા જોઈએ જે બધો જ અર્થ ધરાવે છે માર્શલની વ્યાખ્યા છે નામ લખવાની જરૂર નહીં આ તો તમારી સમજ માટે આપું છું માર્શલે વ્યાખ્યા આપી છે કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંશય એટલે કોઈ પણ શંકા કે વિશેષ તપાસ વગર જેના દ્વારા વસ્તુઓ કે સેવાઓનો વિનિમય થઈ શકે એને નાણું કહે છે તમારી પાસે એવી વસ્તુ હોય કે જે તમે કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે જેના દ્વારા વસ્તુ કે સેવાઓનો વિનિમય કરી શકો એનો સ્વીકાર કરનાર વ્યક્તિ કે આપણે જો વેચીએ તો આપણે પણ સ્વીકાર કરનાર કોઈ પણ શંકા કે વિશેષ તપાસ કરતા નથી તો એવા માધ્યમ તરીકે છે વપરાય એને નાણું કહેવામાં આવે છે સમજ પડે જેમ કે અત્યારે આપણે જોઈએ છીએ આપણી પાસે સિક્કાઓ છે નોટ છે આ બધું નાણાં તરીકે વાપરીએ છીએ કે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ આધુનિક નાણું થઈ ગયું છે તમે કોઈપણ જગ્યાએ વસ્તુની ખરીદી કરો બદલામાં તમે સિક્કા કે નાણું આપો નોટ આપો કાગદી નાણું તો લેનાર વ્યક્તિ તરત જ સ્વીકારી લેશે એમાં એ સાચી છે કે ખોટી છે આનું મૂલ્ય ગણાશે કે નહીં ગણાય સરકાર માન્ય ગણશે કે નહીં એવી કોઈ શંકાઓ હોતી નથી વિશેષ તપાસ પણ કર્યા વગર જ વસ્તુ કે સેવાનો વિનિમય થઈ જાય છે એટલે એને નાણું કહે છે અને આધુનિક જમાનામાં નાણાં દ્વારા જ બધી જ દેવડ કે વેપાર ધંધા થાય છે ચાલે છે વ્યાખ્યા તદ્દન સરળ છે બધો જ અર્થ સમાવેશ થઈ જાય એવા પ્રકારની વ્યાખ્યા છે બીજી પણ બે ત્રણ છે પણ આ વધારે મિનિંગફુલ છે હવે નાણાંના કાર્યો નાણાંના કાર્યોમાં પહેલું જ મહત્વનું કાર્ય છે વિનિમયના માધ્યમનું કાર્ય સૌથી મહત્વનું અગત્યનું કાર્ય નાણાંનું વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય છે જોઈએ નાણું એ આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે વસ્તુના બદલામાં વસ્તુ લેવાની હોય તો આર્થિક વ્યવહારોમાં એ સરળતા દર્શાવે છે વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવામાં જે મુશ્કેલી પડતી હતી એનો આની અંદર ઉકેલ આવી જાય છે કે ખેડૂત હોય એ કે મારે અનાજ આપીને કાપડ લેવું છે અને કાપડ બનાવવાનું એમ કે ના મારે તો કાપડના બદલામાં ચંપલ જોઈએ છે તો જરૂરિયાતનો મેળ નહોતો બેસતો પણ આમાં એવું ના થાય ખેડૂત હોય એ પોતાનું અનાજ વેચીને નાણું મેળવી લે એ નાણાં દ્વારા એને જે જોતું હોય એ લઈ લે કાપડ બનાવનાર પણ એવું છે પોતાનું કાપડ વેચીને નાણું મેળવી લે નાણાં દ્વારા એને અનાજ જોતું હોય તો અનાજ મળી રહે સુથારી સેવા જોતી હોય તો સુથારની સેવા મળી રહે ચંપલની સેવા જોતી હોય તો એ મળી રહે વૈદની સેવા જોતી હોય તો એ સેવા મળી રહે આમ વિનિમયના માધ્યમ તરીકે ખૂબ સારું કાર્ય અગત્યનું કાર્ય નાણું બજાવે છે વ્યક્તિ નાણાંનો ખર્ચ કરીને વર્તમાનમાં વસ્તુઓ અને સેવાઓ મેળવી શકે છે એ પોતાની પાસે નાણું હોય તો જે પ્રકારની એને જરૂરિયાત પૂરી કરવી હોય જેની પાસેથી મેળવવી હોય એની પાસેથી મેળવી શકે છે અને બચત કરીને ભવિષ્યમાં પણ વસ્તુઓ કે સેવાઓ મેળવી શકે છે નાનું સંગ્રહ પણ સારી રીતે થઈ શકે છે બીજા મુદ્દામાં આવશે એટલે બચત કરીને ભવિષ્યમાં પણ વસ્તુ કે સેવાઓ મેળવી શકે છે આમ પહેલું જ મુખ્ય કાર્ય આપણે જોઈએ કે મૂળભૂત રીતે જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગી વસ્તુઓ કે સેવાઓ ખરીદવા નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે પહેલું જો કેટલું કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય બીજું છે મૂલ્યના સંગ્રહક તરીકેનું કાર્ય તે ભાગે જે જે સમસ્યાઓ સાટા પદ્ધતિમાં જે જે મર્યાદાઓ હતી બધી જ નાણાના કાર્યમાં આવી જાય છે એટલે નાણું છે એ દૂર કરે છે અને આર્થિક વ્યવહારો સરળ બનાવે છે બીજું છે મૂલ્યના સંગ્રહનું કાર્ય એમાં જોઈએ વ્યક્તિ પોતે ઉત્પન્ન કરેલી વસ્તુ કે સેવા આપીને અન્ય વ્યક્તિ પાસેથી કે વસ્તુ કે સેવા મેળવતો આ સાટા પદ્ધતિમાં થતું હતું પરંતુ ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે એને બચત કેવી રીતે કરવી એ એક પ્રશ્ન હતો આપણે જોયું સાદા પદ્ધતિમાં કે અથવા તો કે સંગ્રહની મુશ્કેલી હતી અથવા નાણાંના ઉદભવમાં જોયું કે પશુને નાણું તરીકે વિનિમયના માધ્યમ તરીકે ગણવામાં આવતું હતું હોય કોઈકની પાસે પશુ વધારે હોય ગાયો માનો કે જમાના કોઈની પાસે વધારે હોય કે ઘોડા વધારે હોય તો એની સંપત્તિ કહેવાય પણ ગાયોને સંગ્રહ કરી રાખવો તો એને જાળવણીનો ખર્ચ અમુક સમયે ગાય બીમાર પડે મૃત્યુ પામે આવી સમસ્યાઓ હતી એવું થાય તો સંગ્રહની મુશ્કેલી હતી જ્યારે નાણાંમાં એવું થતું નથી નાણાંની અંદર વિનિમય મૂલ્યનો સંગ્રહ સરળતાથી સારી રીતે થઈ શકે છે અનાજ કે પશુના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ લાંબા સમય સુધી શક્ય નહોતો નાણું આ બાબતમાં વધારે સફળ અને સરળ પુરવાર થયું છે નાનાના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ સરળતાથી થઈ શકે છે અને એનું સ્વરૂપ બી નાનું હોવાથી મોટી સંખ્યામાં હોય તો પણ ચાલી શકાય છે કોઈ વ્યક્તિ પાસે વધારે નાનું હોય તો તિજોરીમાં કે કબાટમાં એ સરળતાથી એનો સંગ્રહ કરી શકે છે એના સંગ્રહનો ખર્ચ પણ કોઈ આવતો નથી ગાયો કે ઘોડા હોય મૂલ્ય તરીકે સંપત્તિ તરીકે એનો સંગ્રહનો ખર્ચ પણ ઘણો આવે જાળવણીનો પણ નાણાંના સંગ્રહનો ખર્ચ પણ કોઈ આવતો નથી આમ નાણું મૂલ્યના સંગ્રાહક તરીકેનું અગત્યનું કાર્ય કરે છે મૂલ્યના સંગ્રાહક તરીકે નાણું સફળ થયેલું હોવાથી એનું એક કાર્ય પણ એ છે વિલંબિત ચુકવણીનું પણ શક્ય બનેલું છે એટલે કોઈ વસ્તુ ખરીદે તો બદલામાં એક મહિના પછી બે મહિના પછી કે છ મહિના પછી પણ ચૂકવણી કરવાની હોય તો કરી શકાય છે કારણ કે નાણાંનું મૂલ્ય સ્થિર રહે છે સાટા પદ્ધતિમાં એવું નહોતું આજે વસ્તુ ખરીદવા અને એમ કહો કે ભાઈ આના આ વસ્તુના બદલામાં એક ગાય આપવાની તો આપણા હું કે બે મહિના પછી ગાય આપી જઈશ તો ગાયની તંદુરસ્તી કે ગાયની કાર્યક્ષમતા હોય ઓછી થઈ હોય એવું બને નાણાંમાં એવું રહેતું નથી આમ મૂલ્ય સંગ્રહ તરીકે નાણું વિલંબિત ચૂકવણીનું ધોરણ પણ બન્યું છે માટે અત્યારે તમે જુઓ આધુનિક અર્થવ્યવસ્થામાં ધિરાણની વ્યવસ્થા છે ઉધાર ખરીદ વેચાણની પદ્ધતિ છે તથા આધુનિક અર્થવ્યવસ્થામાં તો અત્યારે હપ્તા પદ્ધતિ પણ છે આ બધું નાણાં દ્વારા શક્ય બન્યું છે કારણ કે નાણાંમાં મૂલ્યના સંગ્રહનું અગત્યનું કાર્ય જોવા મળે છે ત્રીજું કાર્ય છે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય નાણું ત્રીજું અગત્યનું કાર્ય કરે છે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય પણ બજાવે છે વસ્તુ વિનિમય પ્રથામાં એક સમસ્યા હતી કે દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડે એક ઘઉં બરાબર કેટલા ચોખા કેટલા મીટર કાપડ કેટલા કિલો ઘી કેટલા જોડી ચપ્પલ આ બધા વિનિમયના મા મૂલ્ય યાદ રાખવા પડતા હતા નાણું આ કાર્યને સરળ બનાવે છે નાણાંને કારણે અર્થવ્યવસ્થામાં કિંમતોનું તંત્ર કાર્ય કરે છે અર્થવ્યવસ્થામાં કિંમતોનું તંત્ર કાર્ય કરે છે દરેક વસ્તુ કે સિવાયની કિંમત નક્કી કરવામાં આવે છે અને પરિણામે એનું મૂલ્ય સરળ બને છે જેને બી ખરીદ વસ્તુની જરૂર હોય એટલું મૂલ્ય ચૂકવી દે અને વેચનાર પણ એટલા મૂલ્યને સ્વીકાર કરીને આર્થિક વ્યવહારને શક્ય બનાવે છે નાણું મૂલ્યનો તુલનાત્મક અભ્યાસ પણ સરળ બનાવે છે એને કારણે અર્થતંત્રના નિર્ણયોની પ્રક્રિયા પણ સરળ બને છે આમ નાણું એ આર્થિક વ્યવસ્થાને સરળ અને શક્ય બનાવે છે મેં તમને પ્રશ્ન સમજાયો નાણાંનો અર્થ અને એના કાર્યો વ્યાખ્યા ફરીથી એકવાર જોઈ લઈએ કોઈ પણ સમયે અને સ્થળે કોઈપણ સંશય એટલે કોઈપણ શંકા કે વિશેષ તપાસ વગર જેના દ્વારા વસ્તુઓ કે સેવાઓનો વિનિમય થઈ શકે એને નાણું કહે છે એના મુખ્ય ત્રણ કાર્યો છે એક વિનિમયના માધ્યમનું કાર્ય બીજું મૂલ્યના સંગ્રહનું કાર્ય એમાં પણ અંદર નાનું કાર્ય લઈ શકાય કે વિનિમ વિલંબિત ચૂકવણીનું કાર્ય બરોબર ત્રીજું કાર્ય મુખ્ય છે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય એટલે નાણાંનો અર્થ અને કાર્યો ત્રણ માર્ગમાં પૂછાઈ શકે સમજ પડશે આ રીતે લખી શકાય એ પછી આવે છે અર્થતંત્રમાં જોવા મળ્યા છે આમ તો જોઈએ આપણે નાણાંનો ઉદભવ અને વિકાસ જોયું એમાં આપણે નાણાંના જુદા જુદા સ્વરૂપો જોયા હતા એમાં આપણે નાણાંના જુદા જુદા સ્વરૂપો જોયા હતા તો એક છે વસ્તુ નાનું પહેલાંના સમયમાં વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય થતો હતો અનાજના બદલામાં કાપડ લેવામાં આવે કાપડના બદલામાં ચપ્પલ લેવામાં આવે આમ વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય થતો હતો પછી આવ્યું પશુ નાણું કે પશુ આપીને પોતાની જરૂરિયાતો પૂરી કરવાની પછી ધાતુ નાણું આવ્યું એટલે કે રાજાશાહી આવી પછી સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા સોનાના ચાંદીના એલ્યુમિનિયમના અન્ય ધાતુઓનો આવી રીતે ત્રીજો તબક્કો આવ્યો ધાતુ નાણું નાણાંનો ઉદ્ભવ અને વિકાસ પણ આ સ્ટેપ ઉપરથી બી તમે લખી શકો યાદ બી રાખી શકો પહેલાં વસ્તુ નાણું આવ્યું પછી પશુ નાણું આવ્યું પછી ધાતુ નાણું આવ્યું પછી જેમ જેમ માણસ વધારે થોડો સમજદાર થતો ગયો થોડું થોડો શિક્ષિત થતો ગયો એમ એમ પોતાની આવડત પ્રમાણે નવા નવા સ્વરૂપો અર્થતંત્રમાં અસ્તિત્વમાં આવતા ગયા ધાતુ નાણાં પછી જે મોટી શોધ ગણાય અગત્યના નાણાંનો પ્રકાર ગણાય એ કાગદી નાણું એટલે કાગદી નાણું એટલે કાગળની નોટો જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિ ઐતિહાસિક કાગની નાણાંનો ઉદભવ અને પ્રચલન વધી ગયું ઉપયોગ વધી ગયો કે જેમાં કાગળ ઉપર છાપ પાડવામાં આવે જે તે મૂલ્યની અને એને સરકારનું પીઠબળો સરકાર દ્વારા સ્વીકૃતિ આપવામાં આવે એવા કાગની નાણાં અસ્તિત્વમાં આવ્યા પછી પ્લાસ્ટિક નાણું અસ્તિત્વમાં આવ્યું પ્લાસ્ટિક નાણું એટલે કે પ્લાસ્ટિકના કાગળને બદલે પ્લાસ્ટિકનો ઉપયોગ થવા માંડ્યો અને એનું પણ મૂલ્ય નોંધાયેલું હોય કાગની નાણામાં શું છે લાંબા સમયે એ કાગળ ખરાબ થઈ ગયા એવું બને છે એટલે એ મર્યાદા દૂર કરવા માટે પ્લાસ્ટિક નાણું અસ્તિત્વ માગ અને છેલ્લું છે બેંક નાણું કે આપણે ચેક છે ડ્રાફ્ટ છે આ બધું નાણું છે એ બેંક નાણું કહેવાય ખ્યાલ આવે પછી આવે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ એ પછી બેંક ટ્રાન્સફર ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર આ બધું જે છે એ બેંક નાણાં તરીકે ઓળખવામાં આવે છે એટલે નાણાં પ્રકારો છે તમને ખ્યાલ આવી જાય મુખ્યત્વે છ પ્રકારનું નાણું હોય જેમાં પછી આપ મેં કહ્યું બેંક નાણાંમાં પણ પ્રકાર આવે કાગદી નાણાંમાં પણ પ્રકાર આવે એવી રીતે છે તો નાણાં પ્રકારો દરેકને યાદ રહી જાય રિપીટ કરી લઈએ વસ્તુ નાણું પશુ નાણું ધાતુ નાણું કાગદી નાણું પ્લાસ્ટિક નાણું અને બેંક નાણું તમને નાણાંના પ્રકારો પૂછાય તો તમારે ક્રમમાં જ લખવાના સમજૂતી થોડી થોડી લખવાની ખ્યાલ આવશે ક્રમ મુજબ જ આવે કે પહેલાં શું અસ્તિત્વમાં આવ્યું અર્થતંત્રમાં તો પ્રાચીન સમયમાં પહેલાં કયું નાણું આવ્યું વસ્તુ નાણું પછી પશુ નાણું એમ ધીરે 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 અત્યારના આધુનિક સમય પ્રમાણે છેલ્લા ત્રણ ચાલે છે કાગડી નાણું પ્લાસ્ટિક નાણું અને બેંક નાણું દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી જશે આ પ્રશ્નની અંદર કે નાણાંના પ્રકારો કયા કયા છે કેવી રીતે કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા છે સમજ પડશે આગળનો પ્રશ્ન આપણે જોઈએ ફુગાવાનો અર્થ અને એના લક્ષણો જ્યારથી કાગદી નાનું અસ્તિત્વમાં આવ્યું બેન્કિંગ નાનું અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અને લોકોની જરૂરિયાતો વધી ગઈ ત્યારથી અર્થતંત્રમાં ધીરે ધીરે ભાવ વધારો અસ્તિત્વમાં આવ્યો માનવી જેમ સમજદાર થતો ગયો પોતાની જરૂરિયાતો કઈ રીતે પૂરી કરવી પોતાની જરૂરિયાતો વધી ગઈ એનું સ્વરૂપ વધી ગયું અને સામે અર્થતંત્રમાં વસ્તુનો પુરવઠો પણ મર્યાદિત હતો એ બધી સમસ્યાઓને જોતાં જોતાં એ બધી જે ઘટનાઓ બની એને જોઈને ફુગાવો અસ્તિત્વમાં આવ્યો તો પહેલાં તો તમને એ ખબર પડવી જોઈએ કે ફુગાવો કોને કહેવાય તો આપણે જોઈએ ફુગાવો છે એ સામાન્ય રીતે લોકો એવું સમજે છે કે સતત ભાવ વધારો થાય એને ફુગાવો કહેવાય ફુગાવો એ આર્થિક સમસ્યા છે અર્થતંત્રની સમસ્યા છે મોટે ભાગે દરેક વસ્તુના ભાવ વધે તો તેને ફુગાવો કહેવામાં આવે છે એક આર્થિક સમસ્યા છે નાણાકીય ઘટના છે સામાન્ય રીતે પ્રજા વસ્તુના ભાવ વધારાને ફુગાવો માને છે લોકો એમ માનતા હોય છે કે વસ્તુના ભાવ વધે એટલે એને ફુગાવો કહેવાય પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં આપણે જોઈએ તો એક સરળ અને સામાન્ય વ્યાખ્યા છે કે ભાવ સપાટીમાં થતાં સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે ભાવ સપાટીમાં થતા સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે એટલે સતત ભાવ વધારો એવું નહીં કે ચોમાસામાં ભાવ વધે શિયાળામાં ઘટી જાય કાં તો શિયાળામાં ભાવ વધે ને ઉનાળામાં ઘટી જાય એમ નહીં સતત ભાવ વધતા જ જાય વધતા જ જાય અને સર્વગ્રાહી એટલે દરેક પ્રકારની વસ્તુઓના ભાવ વધે અનાજના ભાવ વધે દુષ્કાળ પડે અને અવાજ અનાજના ભાવ વધે તો એમના કહી શકાય કે ફુગાવો થયો સમજે પડી પણ અનાજ છે કપડાં છે ઘર વપરાશની વસ્તુઓ છે વાહનો છે મકાનો છે દરેક વસ્તુના ભાવ વધે સર્વગ્રાહી દરેક ક્ષેત્રમાં ભાવ વધારો થાય તો તેને ફુગાવો કહે છે એટલે દરેક પ્રકારની વસ્તુઓના ભાવમાં દરેક ક્ષેત્ર ખેતી ક્ષેત્ર હોય ઉદ્યોગ ક્ષેત્ર હોય સેવા ક્ષેત્ર હોય વપરાશી વસ્તુના ઉદ્યોગો હોય સોનું ચાંદી હોય દરેક વસ્તુમાં ભાવ વધે દરેક ક્ષેત્રમાં ભાવ વધે સર્વગ્રાહી ભાવ વધે તો તેને ફુગાવો છે એમ કહેવાય વ્યાખ્યાત મેં તમને સમજાવી દીધી ખ્યાલ આવે જેમ કે અત્યારે ભારતીય અર્થતંત્રમાં તમે જુઓ ફુગાવાની સ્થિતિ જોવા મળે છે કે દરેક પ્રકારની વસ્તુઓના ભાવ વધે છે એને મોંઘવારી પણ લોકો કહેતા હોય છે કે બહુ મોંઘવારી છે દરેકે દરેક વસ્તુના ભાવ વધી ગયા તો વ્યાખ્યામાં એનો અર્થ આવી જાય છે સતત ભાવ વધારો થાય સર્વગ્રાહી એટલે દરેક ક્ષેત્રમાં ભાવ વધારો થાય તો તેને ફુગાવો કહેવામાં આવે છે સમજ પડે તો એના લક્ષણો આપણે જોઈએ પહેલું જ ભાવ સપાટીમાં સતત વધારો થાય છે જે વસ્તુઓ છે માનો કે આપણે અનાજ જોઈએ કાપડ જોઈએ દરેકના ભાવ સતત વધે વર્ષ દરમિયાન આપણે જોઈએ સતત વધારો થતો જોવા મળે પછી એવું ના થાય કે ચોમાસામાં વસ્તુઓનું ઉત્પાદન વધારે હોય ખેત પેદાશોનું એટલે ભાવો ઘટી જાય શિયાળામાં થોડા વધે અને ઉનાળામાં ઉત્પાદન ના હોય તો ખૂબ વધી જાય તો પછી ચોમાસું આવે એટલે પાછા ઘટી જાય તો એ યોગ્ય નથી ભાવ સપાટીમાં સતત ભાવો વધે એને ફુગાવો કહી શકાય અમુક લોકો જે અર્થશાસ્ત્રના જાણતા હોય એવું કરે કે ભાઈ અમુક વસ્તુઓના ભાવ વધી જાય ઉનાળો આવે એટલે ખેત પેદાશો ઓછી થઈ જાય શાકભાજીની ઉત્પાદન ઘટી જાય તો ભાવો વધે એમ કહેવાય ફુગાવો થઈ ગયો ફુગાવો થઈ ગયો ના 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 અર્થશાસ્ત્રની પરિભાષામાં તો સતત ભાવ વધારો થવો જોઈએ મોસમી ભાવ વધારો હોય એને ફુગાવો ના કહેવાય મોસમી ભાવ વધારો બોલો શબ્દ વાપરો એટલે તમને ખ્યાલ આવે કે ઉનાળામાં ઉત્પાદન ના હોય શાકભાજીના અનાજનું એને કારણે ઉત્પાદન વધ ઘટી જાય અથવા ઓછું થઈ જાય એને કારણે ભાવ વધે ચોમાસામાં ઉત્પાદન થાય એટલે પાછું ઘટી જાય તો તેને ફુગાવો ન કહેવાય એટલે સતત ભાવ વધારો થાય છે બીજું અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધારો થાય એકલા ખેતી ક્ષેત્રની વસ્તુઓના ભાવ વધે તો એને ફુગાવો ના કહેવાય ખેતી ક્ષેત્ર છે મેં કહ્યું એમ ઉદ્યોગ ક્ષેત્ર છે ખેતીમાં પણ એવું નહીં અનાજ છે કાપડ છે સણ છે કાચો માલસામાન છે આ બધામાં ભાવ વધારો થવો જોઈએ એટલે દરેક ક્ષેત્રમાં ભાવ વધારો થાય તો તેને ફુગાવો કહેવામાં આવે છે કોઈ એક જ વસ્તુના ભાવ વધે તો તેને ફુગાવો કહેવાય નહીં સમજ પડે એટલે આ મુદ્દો બી ધ્યાનમાં લેવો જોઈએ ખેતી ઉદ્યોગ સેવા એની સાથે સંકળાયેલા અન્ય ક્ષેત્રો બધા જમાં ભાવ વધારો થાય તો એને ફુગાવો કહેવાય ત્રીજો મુદ્દો છે નાણાંનું મૂલ્ય ઘટતું જાય આપણને ખબર છે જેમ ભાવ વધે એમ લોકોની ખરીદ શક્તિ ઘટતી જાય ખરીદ શકતી એટલે વ્યક્તિ પહેલાં જેટલી વસ્તુ ખરીદી શકતો હતો એટલા જ નાણાં વડે ભાવો વધે પછી એ ઓછી વસ્તુ ખરીદી શકે એટલે નાણાંનું મૂલ્ય ઘટતું જાય એમ કહી શકાય પહેલાં આપણે એક ઉદાહરણ લઈએ કે પહેલાં વ્યક્તિ માનો કે ત્રીસ રૂપિયાના એક કિલો ઘઉં ખરીદતા હોય અને હવે ભાવ એક કિલોના સાહીઠ રૂપિયા થઈ જાય તો વ્યક્તિ ત્રીસ રૂપિયામાં પાંચસો ગ્રામ એટલે અડધું જ અડધા કિલો જ ઘઉં ખરીદી શકે એટલે એનું મૂલ્ય અડધું થઈ ગયું કહેવાય નાણાંનું મૂલ્ય નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે ખરીદ શક્તિ ઘટતી જાય છે એવું કહી શકાય કે ભાવ સપાટી વધે એમ ખરીદ શક્તિ ઘટે નાણાંનું મૂલ્ય ઘટે વિકલ્પમાં પૂછાય તો યાદ રાખજો કે ભાવ સપાટી અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ છે જેમ જેમ ભાવ સપાટી વધતી જાય એમ નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે ખરીદ શક્તિ ઘટતી જાય છે એ પણ એક ફુરાવાનું લક્ષણ છે ત્રીજું મેં તમને સમજાયું ખ્યાલ આવે ચોથો મુદ્દો છે પૂર્ણ રોજગારીની સ્થિતિ દેશમાં લોકોને કામ ન મળતું હોય અને ઉત્પાદન ન થતું હોય એને કારણે વસ્તુનો પુરવઠો ઓછો હોય એને કારણે ભાવ વધે તો એને ફુગાવો કહી શકાય છે પરંતુ લોકોને પૂર્ણ રોજગારી મળતી હોય લોકો પૂરી કાર્યક્ષમતાથી કામ કરતા હોય પૂરી કાર્યક્ષમતાથી કામ કરતા હોય પૂર્ણ ઉત્પાદન થયેલું હોય અને છતાં પણ અન્ય કારણોસર આપણે જોઈશું પછીના પ્રશ્નોમાં અન્ય કારણોસર પણ ભાવ સપાટી વધે તો એને ફુગાવો કહી શકાય એટલે કે પૂર્ણ રોજગારીની સ્થિતિ હોય લોકોને પૂરતા પ્રમાણમાં કામ મળતું હોય અને લોકો પૂરી રીતે કામ કરતા હોય ઉત્પાદન પણ એની ક્ષમતા પ્રમાણે થતું હોય છતાં પણ જો ભાવ વધતા હોય તો તેને ફુગાવો કહી શકાય મતલબ આ પ્રશ્ન પણ તમને સમજમાં આવી જાય તમે એવું હોય એકવાર વિડિયો જોયા પછી ફરીથી એકવાર જોઈ લેજો અને ટેક્સબુકમાં પણ નજર કરી લેજો પાઠ્યપુસ્તકમાં જે જે સમજૂતી આપી છે એ પ્રમાણેની જ મેં તમને સમજૂતી આપેલી છે એટલે તમારી સમજ વધારે પાકી થાય ચાલ આવશે આ પ્રશ્ન છે એકવાર રિપીટ કરી લઈએ થિયરીનો પ્રશ્ન છે એટલે આપણે બબે વખત સમજાઈએ છીએ તમને ભાવ સપાટીમાં થતાં સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે સતત શબ્દ આવવો જોઈએ સર્વગ્રાહી શબ્દ આવવો જોઈએ વધારો શબ્દ આવવો જોઈએ એક પણ શબ્દ ઓછો હોય તો અર્થ બદલાઈ જાય માર્ક પૂરા ન મળી શકે એના લક્ષણો એક ભાવ સપાટીમાં થતા સતત વધારો બીજું એને પણ સમજાવવાનું તમારે અર્થતંત્રમાં થતા બધા ક્ષેત્રોમાં ભાવ વધારવો ત્રીજું નાણાંનું તો નાણાંનું મૂલ્ય સતત ઘટતું જાય હવે ભાવ સપાટી સતત વધતી જાય તો નાણાંનું મૂલ્ય સતત ઘટતું જવાનું છે પછી પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી એને ફુગાવો કહી શકાય જો વિદ્યાર્થી મિત્રો અત્યારના સમય પ્રમાણે એવું છે કે આપણા ટાઈમટેબલ પ્રમાણે મારા અઠવાડિયામાં તમે જુઓ કે ચાર પીરિયડ આવે છે એમાં મંગળવારે સ્ટ્રેટ હોય છે બુધવારે ઇકોનું હોય છે શુક્રવારે સ્ટ્રેટ હોય છે શનિવારે ઇકો હોય છે એ પ્રમાણે હું લેક્ચર મૂકતો જઉં છું તમે એનો અભ્યાસ કરો છો જે જે પાઠ પૂરા થતા જાય અર્થશાસ્ત્રમાં એના સ્વાધ્યાય પણ લખતા રહેજો બરાબર એટલે મારો લોકડાઉન પતે પછી સ્કૂલો સમયસર જ્યારે જ્યારે બી શરૂ થાય સંજોગવાનું અનુસાર તો એ વખતે માનો કે આપણે અહીંયા ઓનલાઈન ટીચિંગમાં ત્રણ પાઠ કે ચાર પાઠ પતી ગયા હોય તો એના સ્વાધ્યાય પણ તમારી પાસે લખેલા હોય પછી તમે સ્કૂલમાં આવો એ વખતે તમારે ત્રણ પાઠ લખવાના બાકી હોય પછી ખામટા ત્રણ પાઠ લખવાના થાય આ તો અર્થશાસ્ત્રના બીજા વિષયોને બધા ત્રણ ત્રણ ચાર ચાર પાઠ બાકી હોય પછી તમે સારી રીતે ન લખી શકો સમજીને એટલે જેટલું પતે એટલું લખતા જજો એવું હોય તો અર્થશાસ્ત્રમાં એક પાઠ પતે પછી તમે એને પૂરો કરી દેજો બરાબર તો મેં તમને ટાઈમટેબલ મારું કહ્યું છે એ પ્રમાણે મંગળવાર અને શુક્રવારે સ્ટેટનો પીરિયડ હોય છે બુધવાર અને શનિવારે ઇકોનોમિક્સનો પીરિયડ હોય છે હવે ઇકોનોમિક્સમાં આપણે બે કે ત્રણ લેક્ચરની અંદર એક પાઠ પતી જાય છે સ્ટેટની અંદર પાંચ છ લેક્ચર એક પાઠ પતે છે તો આપણે સ્ટેટના લેક્ચર વધારી દઈએ છીએ જેથી ધીરે ધીરે સારી રીતે સંપૂર્ણ સમજ તમને આપી શકાય એટલે એ રીતે વિચારીએ તો હવેથી માત્ર બુધવારે ઇકોનો પીરિયડ આવશે મંગળ શુક્ર અને શનિ અઠવાડિયામાં ત્રણ દિવસ સ્ટેટના લેક્ચર હશે અને બુધવારે ઇકોનોમિક્સનો લેક્ચર હશે સમજ પડશે એટલે જુઓ હવે બુધવારે તમે ઇકોનોમિક્સ ભણ્યા હવે દર બુધવારે ઇકોનોમિક્સ આવશે બાકી મંગળવારે શુક્રવારે અને શનિવારે તમારે સ્ટેટના પીરિયડ રહેશે એમાં પણ જે હોમવર્ક આપવામાં આવે જે પ્રેક્ટિસ વર્ક આપવામાં આવે એ પણ તમે કરતા રહેજો કંઈ બી સમજ ના પડે તો મને ફોન કરીને પૂછી લેજો અથવા નોંધી રાખજો જ્યારે આપણી સ્કૂલમાં ક્લાસરૂમમાં જ્યારે બી મળીએ ત્યારે હું તમને સોલ્વ કરી આપીશ નમો નમોનમા